तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। कांग्रेस जिंदाबाद। शहर कांग्रेस का प्रमुख कैसा होगा? बाबू राय का जैसा होगा। जिंदाबाद। शहर कांग्रेस का प्रमुख कैसा होगा? बाबू राय का जैसा होगा। बाबू राय का जिंदाबाद। जिंदाबाद कांग्रेस। हम तुम्हारे साथ हैं। शहर कांग्रेस जिंदाबाद। जिंदाबाद कांग्रेस। जिंदाबाद तुम आगे बढ़ो। जिंदाबाद यदि भी ज्यादा तुम आगे बढ़ो। हम तुम्हारे साथ हैं। तुम्हारे साथ हैं। बाबू राय का तुम आगे बढ़ो। जी बाबू काका, यहाँ भाजपा लोग एकत्रित थे आज जूना कार्यालय पर, शुं कारण बता भेगा थे? काले जे परिणाम आयु અને અમારી વિરુદ્ધમાં જે પરિણામ આવ્યું છે એની ચર્ચા કરવા માટે કે કેમ આવું પરિણામ આવ્યું. અમને આશા અપેક્ષા નહીં હતી કે આવું પરિણામ આવશે. અમને એવી અપેક્ષા હતી કે અમારી સીટો આવશે, 20-25 સીટો આવશે એવી આશા અપેક્ષા હતી. એને કારણે આજે અમે ભેગા થયા છે. બધા સિનિયરો છે મોટા ભાગે, અને જે લડેલા છે વોર્ડ પ્રમુખો છે તે લોકો આવ્યા છે. એની સાથે ચર્ચા કરવાના છે કે ભાઈ કેમ આપણે આવું પરિણામ આવ્યું, અને આ પરિણામ આવ્યા પછી હવે આપણે શું કરવું, કયા રસ્તે કરવું. 2022માં જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવી રહ્યું છે તો એને માટેની બી આપણે કઈ રીતે તૈયારી કરવી એના માટે અમે ભેગા થયા. કાલે આ જ જગ્યાએ વિરોધ પ્રત્યે હતો? હા, એ મેં જોયો વિડીયો કોલ. પણ જેને વિરોધ કર્યો છે એની મિસિસને ટિકિટ આપી છે. ટિકિટ નહીં આપી અને વિરોધ કરે તો બીજી વસ્તુ છે, પણ ટિકિટ આપ્યા પછી વિરોધ કઈ રીતનો ગણાય? એમ આવડી મોટી હાર અમે સ્વીકારીએ છીએ. હાર લોકોએ જે મેન્ડેટ આપ્યો એનું અમે સ્વીકાર કરીએ છીએ. એનું વિશ્લેષણ કરવા માટે જ અમે ભેગા થયા છીએ. એ તો હવે વિશ્લેષણ કરીને તમને જવાબ આપીએ. આટલી જૂની પાર્ટી, રાષ્ટ્રીય પાર્ટી અને એક પણ સીટ નહીં, એ વિશ્લેષણ કરીને વિશેષ તમને જવાબ આપે. અને પરિણામ અમે 22માં વિધાનસભાનું ઇલેક્શન છે એના સારામાં સારો દેખાવ કરીશું. ના ના, કામગીરી નહીં, વોટિંગ કરી આવીશું અને જીતીશું. જે યુવાઓમાં નારાજગી છે શું કહેવાય? ના, નારાજગી જો એક વસ્તુ છે, ટિકિટ 120 ટિકિટ આપવાની હોય અને ઉમેદવાર 800-1000 ઉમેદવાર હોય એમાં થોડીક નારાજગી થાય. પણ કોંગ્રેસ પક્ષ સાથે અમે જેવા સંઘરાયેલા છે, ટિકિટ મળે કે નહીં મળે પાર્ટીનું કામ કરવું. તમે અમારા વોર્ડમાં આવતા હતા, નવા યુવાનો આવતા હતા, ગિરીશભાઈ લહેરા એમાં નવા યુવાનો જોઈન થયા અમારી સાથે, અને અમે ઉત્સાહથી કામ કર્યું. અમે ફક્ત ને ફક્ત પાલ પાલનપુરમાં જે અમને ડર હતો કે ત્યાં જે નવો વિસ્તાર લીધો એમાં અમને મત નહીં મળશે એવો ડર હતો, અને એને કારણે અમે આવી રહ્યા છીએ. કોંગ્રેસમાં આ વખતે બહાર નહીં પણ અંદર જ જૂથવા જોવા મળ્યું? ના ના, એવું નથી. જરા બી એ તમને એવો વહેમ છે કે કોંગ્રેસમાં જૂઠવા છે, જૂઠવા જરા બી નથી. અને જૂઠવાનું હોય ને તો આટલા બધા માણસો, સિનિયર માણસો, વોર્ડ પ્રમુખ લડેલા આટલા બધા ભેગા નહીં. ટિકિટને ફાળવણી લેવામાં લોકોમાં નારાજગી એના કારણે હારું એવું કહેશે? ના ના, જરા પણ નહીં.